જેવું તમે લોગ ઇન કરો હોમ પેજ ઉપર બાય ડિફોલ્ટ તમને આ સ્ક્રીન જોવા મળશે મીટિંગની. મીટિંગની સ્ક્રીનમાં તમને જે કંઈ મીટિંગ આ વીકમાં અરેન્જ કરવાની હશે કે કરેલી હશે એનું તમને નામ દેખાશે. કોવિડના કારણે અત્યારે હાલ કોઈ મીટિંગો વધારે છે નહીં, પણ અહીંયા તમે જો એવરીબડીઝ કેલેન્ડર પર ક્લિક કરશો તો તમને જે કંઈ તમારા સિવાયની મીટિંગ હશે એ તમને મીટિંગનું લિસ્ટ દેખાશે. એક હોરિઝોન્ટલ લાઈન આવે છે જે અત્યારે 3 વાગ્યાનો સમય છે એની લાઈન છે, બરાબર. એટલે મીટિંગની અંદર તમને હિન્ટ આપી દે કે મીટિંગ કદાચ સરત ચૂકથી તમારા સુધી મેસેજ ના પણ પહોંચ્યો હોય તો આના થ્રુ તમે જોઈ શકો. પછી સેકન્ડ મેનુ છે કોમ્યુનિકેશન. અત્યારના સિચ્યુએશનમાં જોઈ શકીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેનુ છે, કારણ કે આપણે બહુ બધી જગ્યાએ કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ, ઈમેલથી, વોટ્સઅપથી, પછી બાકી કોઈ અધર ટેલિફોનિક કોમ્યુનિકેશન, ઘણા બધા કોમ્યુનિકેશન થાય છે. પરંતુ ERP માટે આ કોમ્યુનિકેશન મેનુનો જો તમે ઉપયોગ કરશો તો એનો ફાયદો એકથી વધારે લોકોને થશે. તો અહીંયા હેશટેગ ERP કરીને એક મેનુ છે, એની અંદર તમને તમામ પ્રકારના ચેટમાં તમે જેમ નોર્મલ આપણે જે ચેટ કરીએ યાહુ ચેટ, વોટ્સઅપ ચેટ એ રીતે જ છે, પણ આમાં તમે @ કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા @ એડમિન કર્યું તો એડમિનિસ્ટ્રેટર મતલબ ERP ના જે મેઇન માણસ છે એ લોકોને તમારે જે કંઈ પ્રશ્ન પૂછવો હોય આમાં પૂછી શકો. તમને એવું લાગે કે મને રાહુલ સોલંકી સરને મેસેજ કરવો છે તો રાહુલ લખશો તો 3 રાહુલ છે, કચ્છમાં રાહુલભાઈ છે, બીજા એક આપણા અમય રાહુલભાઈ છે અને ત્રીજું મારું નામ છે, તો એને પણ આપણે પર્સનલી ટેગ કરી શકીએ @ જેમ વોટ્સઅપમાં @ કરીએ છીએ એ જ રીતે અમે @ કરીને ટેગ કરી શકીએ. તો આ રીતના આ રીતે આ કોમ્યુનિકેશન મેનુનો ઉપયોગ કરજો. મેક્સિમમ બને એટલો આ કોમ્યુનિકેશન મેનુનો ઉપયોગ કરજો. કોઈ સાહેબ અત્યારે કોવિડના કારણે કદાચ કોઈ હોમ ક્વોરન્ટાઇન હોય, કોઈ નોટ અવેલેબલ ઇન ઓફિસ હોય તો બીજા ઓફિસર પણ આ મેસેજ વાંચીને એનો રિપ્લાય કરી શકે. આમાં ચેટમાં પડ્યું હશે તો દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતાએ જ્યારે પણ ઓપન કરશે ચેટ ત્યારે જોઈ લેશે. જેમ કે આ કંટ્રોલ રૂમનો અત્યારે મેસેજ છે તો એ અમે જ્યારે જોવો હોય ત્યારે જોઈ શકીએ, બરાબર. આ રીતે જો ઇન્ડિવિજ્યુઅલ સાથે પણ તમારે ચેટ કરવી હોય તો અહીંયા ચેટ કરી શકીએ કે ભાઈ અહીંયા બલદેવભાઈ છે, અરુંધતીબહેન છે. એ રીતે ઇન્ડિવિજ્યુઅલને પણ તમે ડાયરેક્ટ મેસેજ આ પ્લસની સાઇન ઉપર ક્લિક કરીને કરી શકો છો. એટલે આ કોમ્યુનિકેશન મેનુને એક્સપ્લોર કરશો એકવાર એટલે આવી જશે. એના પછી કોન્ટેક્ટ મેનુ છે, જે આપણા કોન્ટેક્ટ માટે છે. અવારનવાર આપને ત્યાંથી એજન્સી એડ કરવાની રિક્વેસ્ટ આવી રહી છે, એ એજન્સી અમે આમની અંદર જ એડ કરીએ છીએ કોન્ટેક્ટ મેનુમાં. કોન્ટેક્ટ મેનુમાં તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના કોન્ટેક્ટ મળશે. જનરલ કોન્ટેક્ટ, એજન્સી વાઇઝ, પછી થર્ડ પાર્ટી વાઇઝ, કસ્ટમર વાઇઝ, અલગ અલગ પ્રકારના ઓલ એજન્સી, TPI એજન્સી, PMC, MNR, ONM, કેપિટલ એજન્સી, કેપિટલ વર્ક્સ કરતી હોય જેમ LNT છે, ગેમન છે, કેપિટલ વર્ક જે આપણા કરતા હોય છે કોઈ પણ એ માટે જે ઓપરેશન મેન્ટેનન્સ માટે છે. ONM ને MNR અલગ એટલે રાખ્યું કે મેકેનિકલ જે પંપ માટે હોય છે આપણે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કરીએ છીએ અને પાઇપલાઇન માટે આપણે MNR વર્ડ યુઝ કરો છો. PMC પર ક્લિક કરું ફોર એક્ઝામ્પલ તો આપણી પાસે અત્યારે આટલી એજન્સીને લોકોએ PMC માં એડ કરી છે, જેમાં ગ્રામ પંચાયત કાલાવાડને પણ કોઈકને PMC બનાવી છે. વાપકોસ છે, ટાટા છે, માર્સ છે, આ વાપકોસ કંપનીનું નામ છે. એની અંદર આનંદભાઈ છે અને કૃપાલભાઈ છે, બે વ્યક્તિઓ છે ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. એ જ રીતે ટાટા છે, એની અંદર ભાવિનભાઈ છે. પછી માર્સ છે, પણ માર્સની અંદર માણસનું નામ હજુ સુધી આખા ગુજરાતમાંથી કોઈને અમને માર્સની અંદરના માણસનું નામ નથી આપ્યું કે માર્સમાં આ વ્યક્તિ કામ કરી રહ્યો છે. જે રીતે વાપકોસમાં બે નામ મળ્યા કે આનંદભાઈ અને કૃપાલભાઈ, કે અમુક એરિયા આનંદભાઈ સંભાળતા હશે, અમુક જિલ્લા કૃપાલભાઈ સંભાળતા હશે, એ રીતે માર્સમાં પણ કમસે કમ વધારે નહીં તો 5 કે 10 નામ તો હોવા જોઈએ. ટાટા પણ છે તો ટાટામાં પણ ભાવિનભાઈ આખું ગુજરાત તો નહીં સંભાળતા હોય. સો આ બધી વસ્તુઓની ક્લેરિટી રાખજો. કોમ્યુનિકેશન ગેપ બહુ ભયંકર થઈ રહ્યો છે ફિલ્ડ કક્ષાએથી. અવારનવાર ટ્રેનિંગ અમે રૂબરૂમાં આપેલી છે, કોવિડના કારણે ઓનલાઈન આપીએ છીએ, પણ લોકો હજુ સુધી એને સમજવા તૈયાર નથી. અહીંયા જે ભાવિનભાઈ તે ટીલાલા એડ કરવાનું કારણ એટલું જ છે કે જે કોઈ પ્રોજેક્ટની ચર્ચા ચાલતી હોય એ પ્રોજેક્ટ ટાટાની અંડરમાં હોય તો ભાવિનભાઈ રિસ્પોન્સ આપી શકે કે સર આ પ્રોજેક્ટનું આ સ્ટેટસ છે, આ પ્રોજેક્ટ અહીંયા પહોંચ્યો છે વગેરે વગેરે જે કંઈ પ્રશ્નો હોય એ. પણ જો તમે આખા ટાટાની અંદર એક જ ભાવિનભાઈ આપશો તો એમના માટે પણ શક્ય નહીં રહે આન્સર આપવાનો કે ભાઈ સાહેબ આ બધા પ્રોજેક્ટ મને એકલાને નથી ખબર. એટલે તમારા ત્યાં જે ખરેખરમાં ફિઝિકલી ફિલ્ડ ઉપર જે ટાટાનો માણસ હાજર હોય એની જોડે આ ચર્ચા કરજો કે ભાઈ તમે અમારા કી માણસ છો, તમે અમારી જોડે ડે ઇન ડે આઉટ ઇન્ટરેક્શન કરો છો, બરાબર. તો તમે અમારા પ્રોજેક્ટ પછી અમારા માટે તમે ટીમ લીડર થયા.
ના કે તમારા હેડ. હંમેશા મેન્ટાલિટી છે કે સાહેબ બિલમાં તો ફલાણો વ્યક્તિ સહી કરે છે, બિલમાં તો એક વ્યક્તિ છે. અમુક વાર એવી કંપની પણ હોય કે જેનું બિલ સહી કરવા કોઈ એક વ્યક્તિ જ આવતો હોય, પણ ખરેખરમાં જો એ કંપનીના પ્રોજેક્ટ ત્યાં તમારા ફિલ્ડ ઉપર અલગ અલગ માણસ એક્ઝિક્યુટ કરે છે, તો એ વ્યક્તિઓના નામ શોધી શોધીને બોર્ડ કચેરીને આપજો અને નખાવડાવજો. ઘણી ઘણી મેં કેપિટલ એજન્સી જોયેલી છે કે એક જ એજન્સીનું નામ હોય અને એની અંદર એક જ વ્યક્તિનું નામ હોય, તો શું એ વ્યક્તિ સવારે જામનગરમાં હોય ને બપોરે જૂનાગઢમાં હોય ને સાંજે અમદાવાદમાં હોય? એ પ્રેક્ટિકલી શક્ય છે? આખા ગુજરાતમાં એક વ્યક્તિ દિવસમાં 3 જિલ્લા કવર કરી શકે, શક્ય છે? એ પ્રેક્ટિકલી શક્ય નથી. તો તમારા ત્યાં જે વ્યક્તિ હાજર હોય એ વ્યક્તિ જોડે કોમ્યુનિકેટ કરીને એનું નામ એડ કરાવજો. તો મેં ખાલી પીએમસી ખોલ્યું છે, પીએમસીની જેમ તમારા પ્રોજેક્ટની એજન્સી પણ હશે. ફોર એક્ઝામ્પલ આપણે કેપિટલ એજન્સી લઈએ, અહીંયા ઉપરથી લિસ્ટ વ્યૂ કરીએ એનું. આ એડવાન્સ એન્વાયરો કેર છે બરાબર, એમાં એક પ્રથમ પ્રશમ મહેતા કરીને એક માણસ છે અત્યારે. હવે આપણી જોડે સપોઝ સ્વસ્તિક એજન્સી જૂનાગઢની છે, તો એ એજન્સીની અંદર કોઈ કોન્ટેક્ટ ડિટેલ જ નથી આપી. તો જૂનાગઢ જિલ્લાના જે કોઈ મિત્રો હોય, તમે એજન્સી જોડે કામ કરાવો છો, એજન્સી જોડે પરફોર્મન્સ છે, એજન્સીના કોન્ટેક્ટનું ડિટેલ્સ તમે એન્ટ્રી આમાં નથી કરી. પછી આપણે કહીએ છીએ કે સાહેબ બધી વસ્તુઓ ડેપ્યુટીના માથે આવે છે, ડેપ્યુટીએ બધું જોવાનું છે, 1916 એને સોલ્વ કરવાની છે. કારણ કે તમે વિગત જ આપી નથી, તો અમે આ એજન્સીનો કોઈ વર્ક હોય તો એને એન્સર કઈ રીતે આપવાનું? વર્ક્સ મોડ્યુલ ખોલશો ત્યારે આ વસ્તુની ઇમ્પેક્ટ ખબર આવશે કે અમારે ક્યારેક એજન્સીને કંઈ કોમ્યુનિકેટ કરવું હોય તો અહીંયા તો એજન્સીની કોઈ ડિટેલ જ નથી આપી. એ એજન્સીનો કયો વ્યક્તિ છે, એ એજન્સીના સપોઝ ગુજરાતમાં 10 વર્ક ચાલતા હોય તો 10-એ 10 વર્કમાં કદાચ એક જ વ્યક્તિ નહીં હોય, બે કે ત્રણ વ્યક્તિઓને ડેઝિગ્નેટ કર્યા હશે કે આ 3 જિલ્લા ફલાણો જોવે, આ 3 જિલ્લા આ જોવે. તો એ બધાના નામ તો નાખવા પડશે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાં, તો જ આપણે પ્રોપર ટ્રેક કરી શકીશું. બાકી તો સોફ્ટવેર ડેટા એન્ટ્રી સોફ્ટવેર બનીને રહી જશે, અને આપણે નક્કી કરવાનું છે કે આપણે ડેટા એન્ટ્રી સોફ્ટવેર મેન્ટેન કરવાનું છે કે આપણને કંઈ હેલ્પફુલ થઈ શકે એ રીતે સોફ્ટવેર રાખવાનું છે. અને આ ડેટા તમે ડાઉનલોડ કરી જ શકો છો. ભવિષ્યમાં તમને માહિતી માંગે કોઈ એજન્સીની કે તમારા ત્યાંની એજન્સીનું લિસ્ટ આપો, તો અહીંયાથી એક્સપોર્ટ કરી શકો છો, પણ એના માટે એકવાર નાખવો તો પડશે ડેટા. અત્યાર સુધી ઘણી વાર આ બાબતે મેં ચર્ચા કરી છે અવારનવાર, પણ આ ડેટા ક્યારેય મળ્યો નથી. શું એક અપેક્ષા જ રાખી શકીએ કે હવે કોવિડનો જે ટાઈમ છે અને વર્ક ફ્રોમ હોમ છે, તો એસ્પેશિયલી જે ડીઈ અને એક્સીએન હોય એ નીચેના સબઓર્ડિનેટ્સને ઇન્સ્ટ્રક્શન આપે કે આ ડેટા આપણી પાસે રેડીલી અવેલેબલ છે, જીમેલમાં બધા ડેટા અવેલેબલ છે, દરેક એજન્સીના ટેન્ડર ઓપન કરતા હોય એટલે બધા એમના ડોક્યુમેન્ટ્સ, એમના પાન, આધાર બધું અવેલેબલ હોય છે. તો એ ડેટાને જસ્ટ આપણે યુટિલાઇઝ કરવાનો છે, એ ડેટામાંથી આમાં એન્ટ્રી કરવાની છે. કોઈ ઘરની વેલ્યુ નથી નાખવાની. કોઈ પણ ગામ હોય કે કોઈ પણ એ હોય, દરેક વ્યક્તિ ટેન્ડરમાં બધી માહિતી આપે છે, કેટલા સિવિલ એન્જિનિયર છે, કેટલા ડેપ્યુટી ડિપ્લોમા છે, એની જોડે ટોટલ મેન પાવર કેટલો છે, બધી માહિતી આપણી પાસે હોય છે, સીએથી લઈને બધી. જસ્ટ એ ડેટાને આપણે યુઝ કરવાનું છે.